હેલો, નમસ્કાર મિત્રો, હું છું ભૂમિ. આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ચા પર ચર્ચામાં. આપણો આજનો વિષય છે જનરલ નોલેજ ક્વિઝ ભાગ 9. નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન જણાવો. મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક. નર્મદાની દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? રાજપીપળાની ટેકરીઓ. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર. નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? પૂર્ણા. નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે? 223 તાલુકા અને 25 જિલ્લા. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ. નારાયણ સરોવર ક્યાં આવેલું છે? કચ્છ. નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં છે? આણંદ. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? તૃતીય. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે? બેટ શંખોદર. પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે? પ્રીકેમ્બ્રિયન. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ગોધરા. પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના કાર્યરત છે? તીર્થગ્રામ યોજના. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે? ઓક્ટોબર અને નવેમ્બર. પાટણ કઈ નદી પર વસેલું છે? સરસ્વતી. પારસીઓનું કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? ઉદવાડા. પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ. પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે? વડોદરાથી નજીક. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્ર. પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે? સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન. પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહી છે? નર્મદા. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? બરડો. પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. પ્રસિદ્ધ તીર્થ ઉટડિયા મહાદેવ કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઈ લોકકળાને માણવા જન્મેદની ઉમટે છે? ભવાઈ. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? કાનકડિયા. બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? પર્ણાસા. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર. બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? કચ્છ. બરડો ડુંગર ક્યાં આવેલો છે? જામનગરમાં. બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે? કાગળનું. બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે? સરસ્વતી. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ કેટલા વર્ષ જૂનો છે? 150 વર્ષ.
હાદર નદીના મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીના મેદાનો શામાંથી બનેલા છે? અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાપટા નિક્ષેપણથી બન્યા છે? ભારતનું સૌથી વિશાળ વિદ્યુત સંયંત્ર કચ્છમાં કયા નિર્માણાધીન છે? મુંદ્રા. ભારતનું અણુ કાર્યક્રમના પિતા કોણ છે? ડોક્ટર હોમી ભાભા. ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. ભારતના મીઠાના ઉદ્યોગમાં કયું રાજ્ય મોખરે છે? ગુજરાત. ભારતની શ્વેત ક્રાંતિના પિતામાં કોને ગણવામાં આવે છે? ડોક્ટર વી કુરિયન. ભારતનું એકમાત્ર એવું કયું રેલવે સ્ટેશન છે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે? ભાવનગર. ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ મુક્ત બંદર ગુજરાતમાં ક્યાં આવેલું છે? કંડલા. ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? જામનગર. ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યને મળેલો છે? ગુજરાત. ભારતભરમાં સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજ્યમાં આવેલા છે? ગુજરાત. ભારતભરમાં સૌથી વધુ એરપોર્ટ કયા રાજ્યમાં છે? ગુજરાતમાં 11. વિડીયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડીયો પસંદ આવે તો પ્લીઝ કોમેન્ટ કરો અને આપનો અભિપ્રાય જણાવો. ધન્યવાદ.